કોઈક જગ્યાએ આપણું અપમાન થાય એટલે આપણે નિરાશ થઈ જઈએ અને બદલો લેવાની ગાંઠ વાળી લઈએ. પરંતુ અપમાન કોનું થાય? જે કંઈક આખી ભીડ કરતાં અલગ કરે ને એનું જ અપમાન થાય. બાકી રૂઢિ પ્રમાણે એ જ જિલ્લામાં ચાલ્યા આવે એને કંઈ અલગ કરવાનું જ નથી તો એનું અપમાન કઈ રીતે થાય? એને તો બધું આવડે છે. પરંતુ જેને કંઈક અલગ કરવું છે એની ભૂલ પણ થાય અને ક્યારેક ભૂલ થાય તો એનું અપમાન પણ થાય. રતન ટાટા 1999 સાલમાં એમણે પોતાની પહેલી પેસેન્જર કારની શરૂઆત કરી અને એ સાલમાં જ એમણે મોટું નુકસાન થયું. એમણે જે શરૂઆત કરી એ કાર ફ્લોપાઈ, એ કારની ડિમાન્ડ જ ના હતી. હવે આવા સમયમાં શું કરે? ત્યારે બધા કંપનીના મેમ્બરોએ કહ્યું કે આપણે ફોર્ડ કંપની સાથે ડીલ કરીએ અને આપણી જે કાર છે એમને વેચીએ તો એનાથી આપણી જે આપણું જે નુકસાન છે એ નહીં થાય. ત્યારે રતન ટાટાને પણ આ સુઝાવ સારો લાગ્યો, કારણ કે હવે બીજો કોઈ રસ્તો જ ન હતો. આથી ફોર્ડ કંપનીને વાત કરી અને તેઓ પણ એમાં ઇન્ટરેસ્ટેડ હતા અને તેમણે એ કાર લેવાનું સ્વીકાર્યું. અને ત્યારે રતન ટાટાને અમેરિકા બોલાવ્યા. હવે જ્યારે રતન ટાટા અમેરિકા ગયા ત્યારે ઓફિસમાં બેસી અને રતન ટાટાની સામે ફોર્ડ કંપનીના ચેરમેને કહ્યું કે તમને જો આટલી ખબર જ ન હતી કે મારી કાર વેચાશે કે નહીં તો આટલું મોટું રિસ્ક શું કામ લીધું? અમે તમારી સાથે ડીલ કરવા માટે તૈયાર છીએ, પણ એક વાત યાદ રાખજો કે અમે તમારા ઉપર ઉપકાર કરીએ છીએ. બસ આ જ વાત હતી કે જે રતન ટાટાને ડીલમાં વાગી. એમણે નક્કી કરી લીધું કે હવે હું આ કાર ઉપર મહેનત કરીશ અને એને પાછી મજબૂત બનાવીશ. બદલો લેવાની કોઈ ભાવના ન હતી, પરંતુ કંઈક કરી બતાવવાની ભાવના હતી. રતન ટાટા પાછા ભારતમાં આવ્યા અને પોતાની કાર પાછળ એટલી મહેનત કરી અને સમયની તો ખબર છે કે પહેલાની માફક ફરે જ છે, તો સમય બદલાયો. 2008 સાલ હતી જ્યારે ટાટા કંપનીની એ પેસેન્જર કારની ડિમાન્ડ વધવા લાગી અને એ જ સાલમાં ફોર્ડ કંપનીને મોટું નુકસાન થયું. હવે ફોર્ડ કંપની પાસે બીજો કોઈ રસ્તો ન હતો એટલે એમણે ટાટા કંપનીની શરણાગતિ સ્વીકારી અને ટાટા કંપની સાથે ડીલ કરવાનું વિચાર્યું. ત્યારે રતન ટાટાએ એવું ન વિચાર્યું કે મારું અપમાન જેણે કર્યું એની સાથે ડીલ કઈ રીતે કરવું, પરંતુ એમણે ઉદાર દિલ રાખી અને ફોર્ડ કંપની સાથે મોટી ડીલ કરી. અને ત્યારે ફોર્ડ કંપનીના ચેરમેને કહ્યું કે તમે જે અમારી આ પરિસ્થિતિમાં મદદ કરી છે ને એ અમારા ઉપર એક ઉપકાર કર્યો છે. બસ આ છે બદલો લેવાની સાચી રીત, કે આપણે કંઈ એનું અપમાન નથી કરવાનું પણ કંઈક કરીને બતાવવાનું. આ તો કંઈ નહીં, પરંતુ આનાથી પણ આ એમનું કેટલું અપમાન થયું છે. અરે નાના હતા ત્યારે એક બાળક કે જેનો પણછાયો એ પણ કોઈના ઉપર પડી ન જાય એનું ધ્યાન રાખવું પડે. એક વખત જ્યારે ભીમરાવ આંબેડકર નાના હતા ત્યારે ગામના કૂવાનું પાણી પી ગયા એટલે ગામ લોકોએ તેમને માર્યા, તે નીચી જાતિના, આ માટે માર્યા, નહીં તો એક બાળક અને એમાં પણ જાતિ જોવાની, આ કેટલા અપમાનની વાત કહેવાય. પરંતુ ભીમરાવ આંબેડકર એ પાછા નથી હટતા, એ કંઈ અપમાન થાય એટલા માટે ઘરે બેસી રહેવા ન હતા. એ જ્યારે સ્કૂલમાં ગયા ત્યારે ગામની સ્કૂલમાંથી પણ એમને બહાર કાઢ્યા કે બારે બેસીને પણ તને સ્કૂલમાં નહીં આવવા મળે. ત્યારે ભીમરાવ આંબેડકરે નક્કી કર્યું કે અત્યારે મને ગામની સ્કૂલમાં નથી બેસવા દીધો, પરંતુ એક દિવસ વિશ્વની સારામાં સારી યુનિવર્સિટીમાં અભ્યાસ કરીશ અને કોલંબિયામાં જઈ અને એમએ પૂરું કર્યું. આ છે ભીમરાવ આંબેડકર. પરંતુ આટલું જ નહીં, ત્યાંથી પાછા ભારત આવે છે, એમને નોકરી પણ મળે છે, તેમ છતાં પણ એનું અપમાન થાય છે. બધા કહે તું એક ખુરશી પર બેસી ગયો તો શું, તું નીચી જાતિનો છે. ત્યારે ભીમરાવ આંબેડકર ભારતનું બંધારણ રચી જાય છે. આ છે ભીમરાવ આંબેડકર. ગાંધીજીનું જીવન જોઈએ કે ટ્રેનમાંથી ધક્કો મારીને નીચે ફેંક્યા. ત્યારે ગાંધીજી નક્કી કરે કે મને તો ટ્રેનમાંથી નીચે ફેંક્યો, પરંતુ જો એક દિવસ તમને ભારતમાંથી હાંકી ન કાઢો તો મને કહેજો. આ છે ગાંધીજી. કેટલા એવા ચરિત્રો છે કે જેમણે કંઈક કરીને બતાવ્યું છે. બસ કંઈક અલગ કરશું તો અપમાન થશે, કંઈક નવું કરશું તો નહીં આવડે અને ન આવડે એટલે અપમાન થાય એ સ્વાભાવિક છે. પરંતુ આ અપમાન થશે એનાથી મોટી વાત એ છે કે કંઈક શીખવા મળશે. અને શરૂઆતમાં કીધું એમ કે અપમાન એનું જ થાય કે જેને કંઈક અલગ કરવું છે, જે ભીડથી કંઈક જુદું કરે છે. તો અપમાનથી ડરીએ નહીં, નવું નવું કરતા રહીએ, ગમતું મળે તો ગુંજે ન ભરીએ અને ગમતાનો કરીએ ગુલાલ.